नमस्कार मित्रों, नाना नाना भूलकाओ माटे आज एक नवी ज बाबत लईने आव्यो छूं। डिजायर एज्युकेशन में आप सब विद्यार्थीओनू वालीओनू अने शिक्षकोनू हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण चार गणित विषयना जे डिसेम्बर मासनी अंदर एकम कसोटी लेवाई रही है जेना 100% पेपर सोल्यूशन की बात आपणे करवानी छे। तो सौथी पहला यूट्यूब चैनल अंदर सब्सक्राइब कर लो और बेल आइकॉन दबा दो जेथी करीने आवी रीते नोटिफिकेशन तमने आवो वीडियो मिली शके। तो आज जोवाना छीए आपणे एकम कसोटी अंदर, तो जोईए प्रश्न नंबर एक, सूचना प्रमाणे करो, जेना बे गुण छे कि तमारी आसपास जोवा मळती कोईपण चार गोल वस्तुना नाम लखो। तो बाळको, तमने ख्याल हशे तमारा घरमां घड़ियाळ हशे, दड़ो, रुपियानो सिक्को अने पैंडू, आ चार वस्तु जे छे ए गोल आकार धरावे छे। तो फरीथी, पहेलो घड़ियाळ, बीजो दड़ो, त्रीजो रुपियानो सिक्को अने चौथू छे पैंडू। बीजो प्रश्न, ત્રણથી વધુ ગોળ વસ્તુ દોરવાની છે અને તમારી પસંદગીની ભાત દોરવાની છે, તો જોઈ શકો તમે ત્રણ વર્તુળ મેં દોર્યા છે, એમાંથી આપને મનગમતી આવી કોઈ પણ ભાત ડિઝાઇન કરવાની છે। તો પહેલી આકૃતિની અંદર સ્માઇલ છે, બીજાની અંદર તમે જોઈ શકો છો કે એના ભાગ પાડેલા છે અને ત્રીજાની અંદર નાના નાના ટપકાઓ કરેલા છે। તો આ રીતે તમારે ત્રણ આકૃતિના ત્રણ માર્ક્સ મેળવવાના છે। તો વિદ્યાર્થીઓ, જ્યાં જરૂર પડે ત્યાં તમારા વાલીને કહેશો અથવા તમને આવડતું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમને જવાબ લખવામાં સરળતા રહેશે। પ્રશ્ન નંબર બે, ખૂબ જ સરસ રીતે તમને દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે। જુઓ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે અને જ્યાં જ્યાં લાલ બોક્સ છે એ મિત્રો અથવા બાળકો તમારા જવાબ છે। પહેલું, નીચેના પૈકી સેના દ્વારા સૌથી મોટું વર્તુળ દોરી શકાય, તો વાટકી, ગ્લાસ, જગ અથવા તો તપેલી, તો એનો જવાબ આવશે તપેલીથી વધારે મોટું ગોળ દોરી શકાય। કોની ત્રિજ્યા સૌથી ઓછી હોય છે, બીજો પ્રશ્ન, તો તમે જોઈ શકો થાળી, રોટલી અને રિક્ષાનું ટાયર બધું મોટું છે, સૌથી નાનું કોણ છે? ડી, પૂરી, એટલે એનો જવાબ આવશે પૂરી। ત્રીજું, વર્તુળના માપના આધારે સેના પર રહેલો છે, તો કે એના જવાબ આવશે એ ત્રિજ્યા પર રહેલો છે। ચોથું, ચકડી બનાવવા માટે વર્તુળનો કયો ભાગ મહત્વનો છે, તેનો જવાબ આવશે બી ત્રિજ્યા। અને છેલ્લું, એક વર્તુળમાં કેટલા કેન્દ્રો હોઈ શકે, તેનો જવાબ આવશે બાળકો એક, જેનો જવાબ છે એ। તો આ રીતે એકની અંદર ડી, બેની અંદર ડી, ત્રણની અંદર એ, ચારની અંદર બી અને પાંચની અંદર એ જવાબ આવશે। તો આ રીતે તમારે એના જવાબ લખવાના છે। ચાલો પ્રશ્ન નંબર ત્રણ, વર્તુળ દોરવાનો છે, તો માત્ર પેન્સિલની મદદથી તમે આડકતરી રીતે જેવું તેવું વર્તુળ દોરી શકો છો। પેન્સિલ અને કોઈ વસ્તુ, દાખલા તરીકે બંગડી હોય અથવા તો કોઈ ના તમારા બોટલનું ઢાંકણું હોય, તો એની મદદથી આ રીતે પરિકર અને પેન્સિલની મદદથી જે યોગ્ય છે તમે વચ્ચે ત્રિજ્યા પણ જોઈ શકો છો। તો આ રીતે ત્રણ વર્તુળ તમારે દોરવાના છે જેના ત્રણ માર્ક્સ મેળવવાના છે। તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા વાલીને કહેજો કે પાઉસ કરી દે, જેથી કરીને તમે યોગ્ય રીતે વર્તુળ દોરી શકો। પ્રશ્ન નંબર ચારની વાત કરીએ છીએ કે અમે જોઈ શકો છો કે નીચે આપેલ ચિત્રમાં એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાનો છે અથવા પેન્સિલથી ઘટ કરવાનું છે। તો પહેલાંની અંદર ચાર છે, તો અડધું એટલે કે ચારમાંથી બે, એટલે બે ભાગમાં તમે જોઈ શકો છો। પછી તમે અડધો એટલે અહીં જો ગોળની અંદર આઠ ભાગ કરેલા છે, તો ચાર ભાગની અંદર તમે ઘટ કરેલું જોઈ શકો છો, અને ત્રિકોણ કે એની અંદર છ ભાગ છે તો એની અંદર ત્રણ ભાગમાં ઘટ કરેલું છે। તો આ રીતે અડધા ભાગની અંદર તમે ઘટ કરેલું જોઈ શકો છો, જેને 50% ભાગ કહી શકાય છે અડધો ભાગ। એને બ, જે નીચે આપેલા ચોરસમાં એક સરખા ભાગ દોરવાના છે અને એક ચતુર્થાંશ ભાગમાં રંગ પૂરવાનો છે, તો એક સરખા ભાગ એટલે ચાર ભાગ કર્યા, એકના છેદમાં ચાર એટલે કે ચારમાંથી કોઈ પણ એક ભાગની અંદર તમે વર્તુળ રીતે કર્યું છે એ રીતે ઘટ કરી શકો છો। તો આ રીતે કોઈ પણ એક ભાગની અંદર ઘટ કરી એને પૂરેપૂરા માર્ક્સ, બે માર્ક્સ તમે મેળવી શકો છો। તો પ્રશ્ન નંબર ચારની અની અંદર ત્રણ માર્ક્સ અને બની અંદર બે માર્ક્સ, એટલે કે પાંચ માર્ક્સ ગુણ ગુણ છે। છેલ્લો પ્રશ્ન નંબર પાંચ, સૂચના પ્રમાણે કરો, કે જેની અંદર એક બે ત્રણ છે એનો એક એક માર્ક્સ છે અને ચારના બે માર્ક્સ છે। તો આ રીતે તમને એનો જવાબ ડાયરેક્ટ આપી દીધેલો છે, તમે જોઈ શકો છો એક ચતુર્થાંશ કિલોગ્રામ સફરજનની કિંમત શોધો। તો તમે ઉપર તમે પેપરની અંદર જોઈ શકો છો કે એક કિલોગ્રામ સફરજનની કિંમત 100 રૂપિયા છે, તો એને એક ચતુર્થાંશ ભાગ એટલે કે 100 × 1/4 એટલે કે 25 × 100 એટલે કે 25 રૂપિયા થાય। તો એક ચતુર્થાંશ કિલોગ્રામ સફરજનની કિંમત 25 રૂપિયા આવશે। એક કિલોગ્રામ કેળાની કિંમતમાં કેટલા કિલોગ્રામ સીતાફળ મળે, તો કે એક કિલોગ્રામ કેળાની કિંમતમાં 1/3 કિલોગ્રામ સીતાફળ મળે। ત્રણ, કે 3/4 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી થાય, તો કે 1 કિલોગ્રામ કેળાની કિંમત કેટલી છે? 40, તો 40 × 3/4 10 × 40 4 ચાર ઉડી જશે, 10 × 3 એટલે કે 30 રૂપિયા થાય। અને છેલ્લું,
કે અડધો કિલોગ્રામ મોસંબી અને પોણો કિલોગ્રામ જમરૂ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ચાલો તો પહેલાં મોસંબીની કિંમત 50 રૂપિયા, એમાં કેટલા ગ્રામ છે? અડધો કિલોગ્રામ 1/2 વત્તા પોણો કિલોગ્રામ એટલે કે 3/4, અને જમરૂકની કિંમત છે 60. તો આ રીતે જો 25 × 50 બે ઉડી જશે એટલે કે 25, અને 15 × 60 ચાર ઉડી જશે એટલે 15 હશે, 15 × 45 25 વત્તા 45 એટલે કે 70 રૂપિયા ચૂકવવા પડે. તો અહીંયા તમે પ્રશ્ન નંબર 5 સુધીની સમજૂતી મેળવી. તો અહીંયા આપણે ધોરણ 4 ગણિત વિષયનું પેપર સોલ્યુશનની વાત કરી. આવા સોલ્યુશન મેળવવા માટે આપણા યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. થેન્ક યુ. આપણું ગુજરાત વાઇબ્રેટ ગુજરાત.